નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર. દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમારી ગુજરાતી ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, હિન્દ મહાસાગરમાં સર્જાયેલા ચક્રાવાતને કારણે તમિલનાડુના ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંઠમમાં અંદાજે 800 રેલવે મુસાફરો અટવાયા છે. રાજ્યમાં વણસતી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીએ મુલાકાતનો સમય માંગ્યો છે. તમિલનાડુના ચાર તટીય જિલ્લા તિરુનેવલ થલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાશીમાં વરસાદને પગલે ભારે પૂર આવ્યું છે. થૂથુકુડીમાં અત્યાર સુધીમાં 550 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. પૂરને ધ્યાનમાં રાખીને દક્ષિણ રેલવેએ 15 ટ્રેનો રદ કરી છે, જ્યારે અનેક ટ્રેનોમાં રૂટમાં ફેરફાર થયો છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 7500થી વધુ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે છે. હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે સ્કૂલો, કોલેજો તેમજ બંધ રાખવામાં આવી છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કાર્ય માટે NDRF અને સ્થાનિક આપત્તિ રાહત દળોના 250થી વધુ જવાનોને કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતીકોરોન અને તેનકાશી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવે છે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવો છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.